તો બે દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી બેટિંગના મોડમાં. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર મધ્ય ગુજરાતનો વારો. સાબરકાંઠાના પ્રાંતિજમાં સવારથી 7 ઇંચ વરસાદ ખાબક્યો. મહેસાણાના વિસનગરમાં સવારથી જ 6 ઇંચ વરસાદ. મહેસાણા શહેરમાં પણ 5.5 ઇંચ વરસાદથી પાણી પાણી. મહીસાગરના લુણાવાડામાં સવારથી 5 ઇંચ વરસાદ. મહેસાણાના વિજાપુરમાં પણ સવારથી 5 ઇંચ વરસાદ નોંધાયો. અરવલ્લીના મોડાસામાં પણ 4.5 ઇંચ વરસાદ. બનાસકાંઠાના વડગામમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ. તો હિંમતનગરમાં પણ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો. અરવલ્લીના મેઘરજમાં પણ 4 ઇંચ વરસાદ ખાબક્યો. મહેસાણાના જોટાણામાં પણ 4 ઇંચ વરસાદ. તલોદ અને માણસામાં પણ 3.5 ઇંચ વરસાદ. વડનગર, ઊંઝા, સાંતલપુરમાં 3-3 ઇંચ વરસાદ. તો રાજ્યના 35 તાલુકામાં 2 ઇંચ કે તેથી વધુ વરસાદ. સવારથી રાજ્યના 193 તાલુકામાં મેઘરાજાની જમાવટ. વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં ભારે વરસાદથી પાણી પાણી. અંડરપાસમાં ભરાયા વરસાદી પાણી. કરોડોના ખર્ચે બનાવેલ અંડરપાસ પાણીમાં ગરકાવ બન્યો. અંડરપાસમાં પાણી ન ભરાવાના દાવા પોકળ સાબિત થયા. તંત્રના દાવાઓ ખોટા પડતા હોય તેવું લાગી રહ્યું છે. અંડરપાસ બંધ કરાતા વાહન ચાલકો અટવાયા. હવામાન વિભાગે જે આગાહી કરી છે, વરસાદની આગાહીને પગલે પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને પાટણ જિલ્લા સહિત શહેરમાં વરસાદી માહોલથી નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ બન્યા હતા. પાણીના ભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા અવર જવરનો માર્ગ પણ બંધ થઈ ગયો હતો. નોંધનીય છે કે પાટણ શહેરમાં માત્ર 1.5 ઇંચથી વધુ વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાટણ જિલ્લામાં જે રીતે સવારથી જ વરસાદ જામ્યો છે, તે રીતે પાટણના પણ પાટણની અંદર પણ વરસાદી પાણી ભરાયા છે. જે વાત દ્રશ્ય દેખાડું, પાટણના જે અંદર જે રેલવે ગરનાળા હોય છે તેમાં થોડાક જ વરસાદના કારણે જે પાણી છે તે ડીઝલમાં પાણી ભરાઈ જવા પામે છે. અને પાણી ભરાઈ જવાના કારણે જે અહીંયાથી નીકળતા જે રાહદારીઓ છે અને જે સાધનવાળા છે તેમને સામનો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા બધા કહી શકાય કે જે મુસાફરો છે તેમને પણ હાલ જે વિદ્યાર્થીઓ છે જે મુસાફરો છે તેમને પણ ઉપર ચડીને પાણી જવા માટે મજબૂર બની રહ્યા છે. દ્રશ્યમાં દેખાય છે કે જે મુસાફરો છે તેમને પાણીમાંથી નીકળવા માટે તેને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પાણી છે તે પાણી ડીચણથી પણ ઉપર જે સમા જે પાણી છે ભરાઈ જવા પામે છે. અને પાણી ભરવાના કારણે હાલ તો જે મુસાફરો છે જે રાહદારીઓ છે તેમને હાલ તો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આફતાબ મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ.